દિલ્હીમાં પેપર લીક થયા બાદ સીબીએસઈના બે પેપર લેવાશે ફરીથી. ગુજરાતના વિદ્યાર્થીઓએ દર્શાવી નારાજગી. પંદર એપ્રિલથી ઈ મેમો ફરી એકવાર શરૂ. સીસીટીવીની ટેકનિકલ ખામી કરાઈ દૂર. ખોટા ઈ ચલણ રદ કરવાની પણ હશે વ્યવસ્થા. રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલાનું રાજીનામું. પાર્ટીમાં થતી અવગણનાના કારણે કંટાળીને લીધો નિર્ણય. ગરમીમાં આંશિક રાહત. સુરત, વડોદરા, રાજકોટ સહિત 7 શહેરોમાં પારો 41 ડિગ્રી. શનિવારથી 3 દિવસ હીટવેવ. સુરત કોર્પોરેશનની સામાન્ય સભામાં તાપી શુદ્ધિકરણ પર સંગ્રામ. શાસક વિપક્ષ વચ્ચે માથાકૂટ. ફડાયા એજન્ડાના કાગળ. વડોદરાની નવરચના સ્કૂલે વિદ્યાર્થીઓના પરિણામ અટકાવતા વાલીઓનો હોબાળો. બોલાવવી પડી પોલીસ. સંચાલકો સામે ફરિયાદ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી પૂર્ણ. 7 એપ્રિલે મતગણતરી. અમદાવાદના ગુજરાત ક્લબમાં મતદાન થયું રદ. સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ. આપની સાથે મહત્વના સમાચારથી શરૂઆત કરીશું. પ્રવેશ સમિતિએ પીજી મેડિકલ કોલેજની ફી જાહેર કરી દીધી છે. 1 લાખથી 60 લાખ સુધીની આ ફી જાહેર કરવામાં આવી છે. સરકારી કોટા, મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટાની અલગ અલગ ફી જાહેર કરાઈ છે. સૌથી વધુ ફી એનઆરઆઈ કોટામાં 60 લાખ રૂપિયા જેટલી જાહેર કરવામાં આવી છે. પ્રવેશ સમિતિએ જે રીતે પીજી મેડિકલ કોલેજની ફીની જાહેરાત કરી છે, શરૂઆત 1 લાખ રૂપિયાથી થાય છે. એટલે કે મેડિકલનો અભ્યાસ કરવો હોય તો વાર્ષિક 1 લાખ રૂપિયા સુધીની આ ફીની જાહેરાત કરાઈ છે, જે એનઆરઆઈ કોટામાં 60 લાખ રૂપિયા સુધીની છે. એટલે કે સરકારી કોટા હોય, મેનેજમેન્ટ કોટા હોય અને એનઆરઆઈ કોટા હોય, સૌ કોઈની અલગ અલગ ફી જાહેર કરવામાં આવી છે અને સૌથી વધુ ફી એનઆરઆઈ કોટામાં 60 લાખ રૂપિયા જેટલી છે. આગળ વાત કરીશું. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીની અંદરનો વિખવાદ હવે સામે આવી રહ્યો છે, જેમાં શહેર ભાજપના ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલાએ પદ પરથી રાજીનામું આપી દીધું. તેમણે રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મેરાણીને પોતાનું રાજીનામું આપ્યું છે. તેમણે પાર્ટીમાં થતી સતત અવગણનાથી કંટાળીને રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે વિરેન્દ્રસિંહ ઝાલા છેલ્લી 2 ટર્મથી ઉપપ્રમુખ પદે સેવા આપી રહ્યા હતા. નજર કરીશું હવે સીબીએસઈના બે એવા પેપરોની વાત કરીશું કે જેમાં ફરી એકવાર પરીક્ષા લેવામાં આવશે. સીબીએસઈ એટલે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની 10 અને 12ની પરીક્ષાનું એક પેપર ફરી એકવાર લેવાનો નિર્ણય કરાયો છે. 10નું ગણિત અને 12નું અર્થશાસ્ત્રનું પેપર લીક થયા બાદ આ બંને પેપર ફરીથી લેવાશે. જો કે આ નિર્ણયથી ગુજરાતની સીબીએસઈ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં નારાજગી જોવા મળી છે. આ બંને પેપર દિલ્હીમાં લીક થયા હતા. ગુજરાતને તેની સાથે કોઈ લેવા દેવા પણ નથી અને આમ છતાં પણ જેમણે મહેનત કરી છે તેવા ગુજરાતના વિદ્યાર્થીઓએ પણ બંને પેપર ફરીથી આપવા પડશે. સીબીએસઈ 10 અને 12ની પરીક્ષામાં પેપર લીક થયા મામલે પરીક્ષા ફરીથી લેવા માટે થઈને એક નિર્ણય કરવામાં આવ્યો છે. તેને લઈને રાજકોટના વિદ્યાર્થીઓનો શું મૂળ છે, રાજકોટના વાલીઓનો શું મૂળ છે તે આપણે જાણીશું. આપણી સાથે રાજકોટના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું. સૌપ્રથમ તમને પૂછીશ, ક્યારે આપનું આજે પરીક્ષા હતી, કયું પેપર હતું, કેવું હતું અને હવે આજે લીક થયું છે, શું માનો? આજે મેથ્સની એક્ઝામ હતી અને પેપર અમને ખબર પડી કે લીક થયું આ બપોર પછી આવ્યા ત્યારે અમને ખબર પડી કે પેપર લીક થયો છે. પેપર જ્યારે અમે દઈને આવ્યા ત્યારે આવી ગયા પછી અમને ખબર પડી કે આવું ગૂગલ ઉપર જ્યારે ન્યૂઝ આવ્યા કે પેપર લીક થયું છે એટલે ખબર પડી કે પેપર પાછું દેવાનું છે. અને હવે લીક અહીંયા નથી થયું તો અમારે ના દેવી જોઈએ મારા ખ્યાલથી. પેપર ગુજરાતમાં તો લીક થયું જ નથી એટલે એનો કાંઈ ક્વેશ્ચન નથી કે ગુજરાતમાં પેપર લેવું જોઈએ, કારણ કે જે થયું છે એ તો દિલ્હીમાં થયું છે.
તો એની પાછળ બીજા છોકરાઓને પણ હાર્ડવર્ક કરવું પડે, એ ખોટું કહેવાય. આ પ્રકારના જે પેપર લીક થાય એ જ પહેલાં તો દુઃખદ ઘટના કહેવાય વિદ્યાર્થી અને વાલીઓ માટે. બીજું, ખાસ કરીને આ જે કોઈ ઘટના બનેલી છે એ દિલ્હીની અંદર મેથેમેટિક્સનું જો પેપર લીક થયેલું હોય તો ગુજરાતના જે હોશિયાર બાળકો છે, જેણે ખરેખર આખા વર્ષ દરમિયાન ખૂબ જ કઠિન મહેનત કરેલી હોય, એવા બાળકોને ફરીથી જો મેથ્સનું પેપર આપવું પડે તો એ દુઃખની વાત કહેવાય. એટલે આ પ્રકારની વસ્તુ એ ગુજરાતની અંદર સેકન્ડ ટાઈમ પરીક્ષા ન લેવાવી જોઈએ એવો મારું સ્પષ્ટ મંતવ્ય છે. ચોક્કસ. તો જે રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓ તમામ લોકોનો એક જ મત છે કે જો દિલ્હીની અંદર પેપર લીક થયું હોય તો ગુજરાતની અંદર પરીક્ષા ફરીથી શા માટે લેવામાં આવે, ત્યારે આગામી સમયની અંદર સીબીએસઈ બોર્ડ દ્વારા શું નિર્ણય લેવામાં આવશે તે જોવું રહ્યું. કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, ઝી મીડિયા, રાજકોટ. આજે લીક થયેલા પેપરોનો મામલો છે, તેમાં પહેલું પેપર હતું સીબીએસઈનું ધોરણ 10નું મેથ્સનું પેપર જે દિલ્હીમાં લીક થયું છે, જેથી દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા ફરી એકવાર લેવાની વાત કરાઈ રહી છે. ત્યારે અમદાવાદના વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા કેવી છે તે સાંભળી લઈએ. ધોરણ 10 અને 12ના સીબીએસઈ બોર્ડ પેપરની પરીક્ષા હવે ફરી લેવાનો જે વિવાદ વકર્યો છે, જે દિલ્હીમાં બની હતી ઘટના તેને લઈ હવે ગુજરાતના પણ કેટલાક વિદ્યાર્થીઓ દીર્ઘામાં મુકાયા છે. તેમને હવે વેકેશન મનાવવું કે પરીક્ષાની ફરી પ્રિપરેશન કરવી તેની મુશ્કેલી છે. કેટલાક અહીંયા સ્ટુડન્ટ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે તેમનું મંતવ્ય શું છે, તેમની રજૂઆત શું છે, ખરેખર તેમની આ બાબતે શું માનવું છે કે ખરેખર પરીક્ષા ફરી લેવાવી જોઈએ કે ના લેવાવી જોઈએ. સૌપ્રથમ આપને પૂછવા માગીશ કે સીબીએસઈની જે પરીક્ષા ફરી લેવાની એક વાત આવી છે સામે, બનાવ દિલ્હીમાં બન્યો છે, તેને લઈ આપનું શું માનવું છે? ના, મારું તો એવું જ માનવું છે કે ફરીથી ના લેવાવી જોઈએ, કેમ કે જે પણ વિદ્યાર્થીની એક્ઝામ સારી ગઈ હોય અને માની લો કે રિટેસ્ટ આપવાની છે, એમાં કંઈ બન્યું કે એને ઓછું આવડ્યું તો મારા પર્સન્ટેજ ઘટી જવાના છે. અને વેકેશન હોય, છોકરાઓને થોડો ઉત્સાહ હોય તો સારું. અને આ દિલ્હીમાં બન્યું છે, ગુજરાતમાં તો ક્યાંય આવું આપણે સાંભળવા મળ્યું નથી, તો કેમ લેવી? બિલકુલ, ગુજરાતમાં આ પ્રકારનો બનાવ એક પણ નથી બન્યો, નથી ચોરીનો કે નથી કોઈ પેપર લીક થવાનો બનાવ. તેમ છતાં પણ આ પ્રકારના ફરી પરીક્ષાને લઈ લોકો દીર્ઘામાં છે. અન્ય એક વિદ્યાર્થી છે, તેમને એવું છે, આપનું શું માનવું છે? મારું કહેવું એવું છે કે હું પોતે 10th સીબીએસઈનો વિદ્યાર્થી છું. મારા બધા એક્ઝામ સારા ગયા છે, લગભગ બધાના સારા ગયા છે આ વખતે. અને અચાનક આ ઘટના બની કે પેપર લીક થઈ ગયું, જે ખોટી વસ્તુ છે. મહેનત બધાએ કરી છે, મેથ્સનું પેપર હતું, પેપર લીક ના થવું જોઈએ બોર્ડવાળાની ભૂલ છે. સ્ટુડન્ટને મહેનત બરોબર કરે છે, પણ છેલ્લે આવું થાય એ ખોટી વસ્તુ. વેકેશનની પ્રિપરેશન કરવામાં આવે કે એક્ઝામની, તે લોકો હજી પણ દીધામાં છે, આપનું શું માનવું છે? આટલી બધી મહેનત કરીને પછી અમે રીટેસ્ટ આપીએ તો મન તો પેપર પછી નહીં આપું ફરી વખત. કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું છે કે તે લોકો ફરી પરીક્ષા નહીં આપે, માત્ર ભૂલ જે બોર્ડ એક્ઝામની છે લોકોની છે. દિલ્હીમાં આ પ્રકારની બનાવ બન્યો છે, તેમ છતાં પણ અહીંના લોકોને શા માટે પરીક્ષા આપવી જોઈએ? ધોરણ 10 અને 12ના જે સીબીએસઈના બોર્ડના એક્ઝામ છે તે બાબતે હજી પણ લોકો પરીક્ષા ન આપવા માટે ઝંખી રહ્યા છે, ત્યારે જોવાનું એ રહ્યું છે કે ખરેખર હવે પરીક્ષા લેવાય છે કે કેમ. તો આ તરફ ફી નિયમનની વાતો વચ્ચે હજુ પણ ખાનગી શાળાઓ પોતાની મનમાની કરી રહી છે. વડોદરાની સમા વિસ્તારમાં આવેલી નવરચના શાળા દ્વારા વિદ્યાર્થીઓના પરિણામ અટકાવી દેવાતા વાલીઓએ હોબાળો મચાવ્યો. નવરચના શાળા દ્વારા વાલીઓને વિદ્યાર્થીઓના પરિણામ લેવા માટે બોલાવવામાં આવ્યા. જોકે જે વિદ્યાર્થીઓની ફી નથી ભરાઈ તેમને પ્રોવિઝનલ રિપોર્ટ કાર્ડ આપવામાં આવ્યા, તેમજ નવા સત્રમાં એડમિશન મળશે કે નહીં તે અંગે યોગ્ય જવાબ પણ આપવામાં ન આવતા વાલીઓએ હોબાળો મચાવ્યો. જે પગલે શાળા દ્વારા પોલીસ બોલાવાઈ અને આ સમગ્ર મામલે વાલીઓ દ્વારા શાળા સંચાલક અને કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી. પ્રોવિઝનલ રિઝલ્ટ આપવામાં આવ્યું છે, આ વર્ડ મેં તો પહેલી વાર સાંભળ્યો છે મારી લાઈફમાં. આનો મતલબ એવું છે, છેલ્લે નીચે લખવામાં આવ્યું છે કે તમારું છોકરું પાસ થઈ ગયું પણ આગળ જશે કે નહીં એની ગેરંટી નથી. એટલે મારે આવતા વર્ષે છોકરાને સ્કૂલમાં એ રાખવાની છે કે નહીં, 9 તારીખે સ્કૂલ ચાલુ થશે તો એ ત્યારે મારા સ્કૂલમાં છોકરાને મોકલવાનું કે નહીં એનો જવાબ એ લોકો પાસે નથી. અને બહુ પોલીસ ઇન્ટરવ્યુ થયું ને બધી બહુ માથાકૂટ થઈ, ત્યારે પછી છેલ્લે અંદરથી એ લોકોએ એવું કીધું તમે એલસી લઈ લો.
રિપોર્ટ કાર્ડ એટલે એ લોકોએ છે ને કાચું બિલ ને પાક્કું બિલ એવી રીતે પેરેન્ટ્સને લલ્લુ બનાવ્યા છે. ચોખ્ખી વસ્તુ છે, 60-60 હજાર ભર્યા છે પેરેન્ટ્સે, 80 હજારની અંદર 4 હજાર બાકી હોય કે 6 હજાર બાકી હોય તો પણ એમને પ્રોવિઝનલ એટલે કાચા બિલ જેવા રિપોર્ટ આપવામાં આવે છે. અને આગળના કયા ક્લાસમાં પ્રમોટ કરવાના નથી કરવાના એની કોઈ બાંયધરી આપી નથી. પ્લસ આજે લેડીઝ પણ અમે સવારે બધા હતા, અમારી જોડે થોડા ધક્કા માર્યા છે, અમારા વિડીયો ત્યાંના સંચાલકોના માણસો લેતા હતા. હળવાત કરીશું સુરતની, કે જ્યાં ફરી એક વખત તાપી શુદ્ધિકરણના મુદ્દે સામાન્ય સભામાં હોબાળો થયો, જેમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર આમને સામને આવી ગયા. સ્થાયી સમિતિના અધ્યક્ષના ખુલાસા દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર શૈલેષ રાયકાએ ઉગ્ર રજૂઆત કરી હતી અને કોંગ્રેસના કોર્પોરેટરને બોલવા ન દેવાતા હોબાળો કરાયો અને એજન્ડાના કાગળો ફાડી નાખવામાં આવ્યા. સાથે જ કોંગ્રેસે ભાજપ પર પાલિકાની મશીનરીનો ઉપયોગનો આરોપ પણ મૂક્યો છે. દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે તે સામાન્ય સભાના છે સુરત ખાતેના, કે જ્યાં તાપી શુદ્ધિકરણના મામલે અચાનક જ વિવાદ થયો હતો અને આ વિવાદ જે છે તે એવા સ્તર પર પહોંચ્યો કે જ્યાં કાગળ જે છે એજન્ડાના તે ફાડી નાખવામાં આવ્યા હતા. ભાજપ અને કોંગ્રેસ બંનેની વચ્ચે વિવાદ થયો હતો. તાપીની પ્રદૂષણ માટે ભાજપ શાસકો જવાબદાર છે અને ભાજપ શાસકોએ એ તાપી શુદ્ધિકરણનું પાપ ધોવા માટે મહાનગરપાલિકાને 96 લાખ રૂપિયાના ખર્ચાના ખળામાં ઉતારી છે. ભાજપ શાસકોમાં તાકાત હોય, ભાજપ શાસકોને તાપી પ્રત્યે લાગણી હોય તો પોતે ખર્ચો કરે, પાર્ટી ખર્ચો કરે, પરંતુ ભાજપ શાસકોએ મહાનગરપાલિકાના ખભા પર બંદૂક પડવાનો પ્રયત્ન કર્યો છે, રાજકીય તાઇફાઓ નાટકો કર્યા છે, અમે સખત આક્ષેપો કર્યા છે કે આ પાપ ભાજપ શાસકનું છે. ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, મહાનગરપાલિકામાં ભાજપની સરકાર છે, ન તો તાપીનું ડ્રેજિંગ થતું, ન તો તાપીનું શુદ્ધિકરણ થતું. 922 કરોડનો પ્રોજેક્ટ, પાયલોટ પ્રોજેક્ટ માત્ર કાગળ ઉપર છે. મેયર અકળાઈ ગયા, દાદાગીરી તાનાશાહી ચલાવી મને બોલવા દીધો નહીં, પાંચ મને કામ પર વારંવાર વિનંતી કરી, રજૂઆત કરી. અમે શાંતિથી બોર્ડ ચલાવવા માંગીએ છીએ, શાંતિથી કામો પર ચર્ચા કરવા માંગીએ છીએ, પણ ભાજપ શાસકોની દાદાગીરી, સરમુખત્યારશાહી, સાચી વાત, ખોટા પાપો, ખોટા કામો, ભ્રષ્ટાચારનો કમાન્ડો અમે બોલીએ કે ભાજપ શાસકો સહન કરતા નથી. એના કારણે ભાજપ શાસકોએ આ બોર્ડમાં રાષ્ટ્રગીત વગાડી અને આ સભા પૂરી કરી, તે વખોડવા લાયક છે. આગળ વાત કરીશું અમદાવાદના વસ્ત્રાલમાં રોડ કૌભાંડના મામલે સ્ટેન્ડિંગ કમિટીમાં મ્યુનિસિપલ કમિશનરે નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ અધિકારીઓને કામગીરી સ્થળે ફરજિયાત હાજર રહેવા આદેશ કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે રોડ બનતા સમયે અધિકારીઓ હાજર જ નથી રહેતા, જેથી આ કૌભાંડ સર્જાતા હોય છે. ઉપરાંત એએમસીના સેન્ટ્રલ ગોડાઉનમાં ગેરરીતિને મામલે આવતીકાલે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવશે. તો ભૂતકાળમાં આ એજન્સી પાસેથી લીધેલા માલ અંગે પણ હિસાબ મેળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 4500 જેટલા વોટર મીટર અંગે ગેરરીતિનો મામલો સામે આવ્યો હતો. ભાવનગરની વાત કરીએ કે જ્યાં ભર ઉનાળે લોકો રોગના ભોગ બની રહ્યા છે અને તે પણ તંત્રની બેદરકારીના કારણે. શહેરમાં આવેલ ખુલ્લા કંસારાના કારણે મચ્છરોનો ઉપદ્રવ સર્જાયો છે, જેથી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બ્રિજ નીચે વહેતી નદી, નદી નહીં દૂષિત પાણી, ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય, જેના પરિણામે સર્જાયેલો મચ્છરોનો ઉપદ્રવ, આ તમામ દ્રશ્યો ભાવનગર શહેરના છે. આનંદનગર ખાતે આવેલ કંસારો ખુલ્લો હોવાને કારણે વિવિધ વિસ્તારોમાં ગંદકી ફેલાય છે. કાળિયાબીટ, ભરતનગર, ગાયત્રીનગર, ઘોઘા સર્કલ, આનંદનગર, સરદારનગર અને સુભાષનગર વિસ્તારોમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે લોકો રોગનો ભોગ બની રહ્યા છે. પરંતુ આરોગ્ય વિભાગ સહી સલામતનો રાગ આલાપ્યા કરે છે. જે કેસો છે આમ તો એસ્પોરેડિક છે, છતાં કંસારા જે ભાવનગરના મોટા વિસ્તારથી પસાર થાય છે ત્યાં થોડા કેસો મળ્યા છે અને એને આપણાના કોર્પોરેશન સરકાર દ્વારા વારંવાર એને સફાઈના કામગીરી ખૂબ કરવામાં આવે છે અને ચાલુ પણ છે અને મોટા પાયે એને હાથ ધરવાના પણ છે. આનંદનગરના ખુલ્લા કંસારાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ખુલ્લા કંસારાના કારણે મચ્છરોએ પોતાનું સામ્રાજ્ય બનાવી લીધું છે. લોકોએ આ અંગે અનેક રજૂઆત કરી હોવા છતાં તંત્ર ગંદકી દૂર કરીને ડેવલપમેન્ટ કરીશું તેવી વાતો કર્યા કરે છે. બીજી તરફ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સદંતર વધારો થઈ રહ્યો છે. ગટરનું પાણી આવતું બંધ થાય પછી ક્રમશઃ તબક્કાવાર ફેઝ વાઇઝ
આ કંસારવાનું ડેવલપમેન્ટ કરવાનું કોર્પોરેશને વિચાર્યું છે. રાજ્ય સરકારે પણ એ રીતે અમને સૈદ્ધાંતિક રીતે સંમતિ આપી છે કે પહેલાં કંસારાની ગંદકીનું પાણી આવતું બંધ થાય અને ત્યારબાદ એનો ક્રમશઃ તબક્કાવાર ડેવલપમેન્ટનો પ્લાન રજૂ થાય એ રીતે અમે સરકાર પણ એમાં રકમ ફાળવવાની છે, એ રીતે અમે આગળ વધી રહ્યા છીએ. શહેરમાં ફેલાયેલા મચ્છરોના ઉપદ્રવ અને રોગચાળાને લઈને વિપક્ષ દ્વારા મહાનગરપાલિકાના અધિકારીઓને નિશાને લેવામાં આવ્યા હતા. અત્યારે આ સિઝનમાં ખરેખર મચ્છર પણ ન હોવા જોઈએ, ત્યારે આખા ભાવનગરમાં અસહ્ય મચ્છરોનો ત્રાસ હોય છે અને લોકો માંદગીમાં માંદગીના ભરડામાં ભેળાઈ રહ્યા છે. શુદ્ધિકરણની વાત, સફાઈની વાત માત્ર વાતો જ રહી છે. આ શાસકો તાઇફામાં મસ્ત રહે છે અને પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે. કંસારો બંધ નથી કરાતો, દવાનો છંટકાવ નથી કરાતો, લોકોની રજૂઆતો પર કાર્યવાહી નથી થતી. શહેરમાં ફેલાયેલા રોગચાળા માટે આટલા કારણો જ પર્યાપ્ત છે. બાકી તંત્રની મોટી મોટી વાતોથી કોઈ નિરાકરણ નથી આવતું તે હકીકત છે. નીતિન ગોહિલ, ઝી મીડિયા, ભાવનગર. આગળ વાત કરીશું લોકોના આરોગ્ય સાથે છેડા ન થાય તે માટે કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ સમયાંતરે દુકાનો અને લારીઓ પર દરોડા પાડતી હોય છે, પરંતુ દરોડા બાદ દુકાનો સામે કેવી કાર્યવાહી થાય છે તે કોઈને ખબર નથી હોતી. ત્યારે આરોગ્ય વિભાગની આ કાર્યવાહીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે, જોઈએ આ અહેવાલમાં. વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવતા ખાદ્ય પદાર્થના સેમ્પલ મામલે થયો છે ચોંકાવનારો ખુલાસો. કોંગ્રેસના કોર્પોરેટર ફરીદ કટપીસવાલાએ આરટીઆઈ કરી અને માહિતી માંગી હતી. આ માહિતીમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોગ્ય વિભાગે વર્ષ 2016-17 દરોડા પાડી 1229 જેટલા સેમ્પલ્સ લીધા હતા, જેમાંથી માત્ર 56 સેમ્પલ જ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. જોકે આ 56 ફેલ થયેલા સેમ્પલમાંથી કોર્ટ કેસની સંખ્યા 22 જ છે, જ્યારે એડ્યુજીટી કેટિંગના કેસની સંખ્યા 27 છે અને આમાંથી માત્ર 4 વેપારીઓને સજા ફટકારાઈ છે. એટલે કે વડોદરામાં તમામ ચીજ વસ્તુઓ સારી ગુણવત્તાની મળે છે તેવું સાબિત કરવામાં આવ્યું છે, જેથી કોંગ્રેસ કોર્પોરેટરે આરોગ્ય વિભાગના અધિકારીઓ પર વેપારીઓ પાસેથી હપ્તા લેવાનો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ બધા માર્કેટોમાં આટલી બધી સ્વીટની શોપ છે, માવામાં, દૂધમાં આ બધા સેમ્પલો, ખાલી 620 તમે સેમ્પલ આખા વડોદરા સેમ્પલ હતી, 27 નાપાસ. હું પ્રશ્ન કરવા ચાહું છું અને એમાં ફક્ત 4 જણને સજા. એટલે દેખીતી રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ વેપારીઓ સાથે સેટિંગ કરે છે, આ પુરવાર કરે છે કે આ લોકો હપ્તા ખાય છે અને વડોદરાની શહેરની 20 લાખની પ્રજાની સાથે એમના હેલ્થ સાથે ચેડા કરી રહ્યા છે. આ તરફ કોંગ્રેસ કોર્પોરેટરના આરોપને કોર્પોરેશનના આરોગ્ય અધિકારીએ નકાર્યા છે. તેઓનું કહેવું છે કે સમયાંતરે કામગીરી કરવામાં આવે છે અને સરકારના નિયમ મુજબ 8% સેમ્પલ ફેલની કામગીરી બતાવાય છે અને વેપારીઓને સજા પણ કરાય છે. જેટલા સેમ્પલો લેવામાં આવે છે, એડલ્ટ્રેશનનું પ્રમાણ આપણે જનરલી 10% આસપાસ હોય છે, 9-10% પ્રમાણમાં આસપાસ હોય છે અને દર વર્ષે આટલા સેમ્પલો લેવામાં એની સામે લગભગ અમારે ત્યાં 8-8% આસપાસનો રેશિયો હોય છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં પણ એ ટાઈપ પ્રકારની જ કામગીરી થતી દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન. એટલે આરોપો ખોટા છે, મારી દ્રષ્ટિએ આરોપો બિલકુલ ખોટા છે. આમ આરોગ્ય વિભાગે લીધેલા 1200 વધુ સેમ્પલ્સમાંથી માત્ર 56 સેમ્પલ જ ફેલ થતા ફૂડ ઇન્સ્પેક્ટરની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. સાથે આરોગ્ય વિભાગની કામગીરી પણ શંકાના દાયરામાં છે. ત્યારે આ સમગ્ર મામલે જો તપાસ થાય તો વેપારીઓ અને અધિકારીઓની સાંઠગાંઠ બહાર આવે તેવું કોંગ્રેસ કોર્પોરેટરનું માનવું છે. રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. આ સાથે સમાચારોમાં સમય દોષી વિરામનો વિરામ બાદ નજીક કરીશું અને મહત્વની ખબરો પર આપ જોતા રહો ઝી 24 કલાક.
પાકિસ્તાની પીએમની ઇજ્જતના ધજાગરા. એરપોર્ટ પર અબ્બાસીનું થયું સ્ટ્રીપ સર્ચ. પાકિસ્તાન પર મહાસત્તા આકરા પાણીએ. જુઓ આજે રાત્રે 9:30 કલાકે પાકિસ્તાનનું ચીરહરણ. રામ આપનું સ્વાગત છે. આગળ વાત કરીશું કૌભાંડીઓ જાણે કે સરકારી યોજનાઓમાંથી પણ મલાઈ ખાવાની તકની રાહ જોઈને બેઠા હોય છે. રાજકોટના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ આવવાથી રાજકોટવાસીઓ તો ગેલમાં આવી ગયા, પરંતુ તેમાં પણ કૌભાંડની ગંધ આવતા કામગીરી ખોરંભે સપડાય છે અને શરૂ થયો છે નવો વિવાદ. રાજકોટ શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ આપવાની વાતથી રાજકોટવાસીઓ ગેલમાં તો આવી ગયા છે, પરંતુ સ્માર્ટ સિટીના આ પ્રોજેક્ટની ટેન્ડરિંગ પ્રક્રિયા હાલ વિવાદમાં સપડાઈ છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે પ્લાનિંગ એન્ડ કન્સલ્ટિંગ એજન્સી માટે 8 મહિના અગાઉ ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં 3-3 વાર ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી તેનો કોન્ટ્રાક્ટ કોઈ પણ એજન્સીને આપવામાં આવ્યો નથી, ત્યારે હવે રાજકોટમાં ટેન્ડરિંગ પ્રક્રિયામાં પોલમપુલની રાવ સામે આવી છે. કે જ્યાં સુધી ભાજપ જ્યાં સુધી સેટિંગ કરી ન જ લે અથવા એની મળતિયાઓની એજન્સી ન આવે અથવા ગુજરાતના મુખ્યમંત્રી રાજકોટના હોય અને એ જેને કે એને એજન્સીને કામ ન મળે ત્યાં સુધી સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અધરતાલ લેવાનો છે. છેલ્લા કેટલાક સમયથી હાથ ધરવામાં આવેલી ટેન્ડર પ્રક્રિયામાં કૌભાંડની ગંધ આવી રહી છે, જેમાં બીજી વારની ટેન્ડર પ્રક્રિયામાં 4-4 એજન્સીઓએ ટેન્ડર ભર્યા હોવા છતાં કેમ કોઈ એજન્સીની પસંદગી ન થઈ તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે. શા માટે ટેન્ડર પ્રક્રિયામાં થયું મોડું? વારંવાર કેમ રદ થઈ રહી છે પ્રક્રિયા? શું કોઈ ચોક્કસ કંપનીને લાભ આપવાનું છે? કારસો પ્રોજેક્ટમાં મોટું કૌભાંડ તો નથી ને? શા માટે નથી મળી રહી યોગ્ય એજન્સી? વારંવાર રદ થતી ટેન્ડરની પ્રક્રિયા લઈને શું કોઈ ચોક્કસ એજન્સીને લાભ આપવાનું કારસો છે? એવો સવાલ અમે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને કરતા તેમણે આ પ્રકારની કોઈ બાબત હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. કોઈ પણ રીતે ફેરફાર કરવામાં આવ્યું નથી. ખાસ કરીને જે છે એ એક બહુ ટ્રાન્સપેરન્ટ ટેન્ડર પ્રક્રિયા છે અને ત્રીજી વખત પણ એક ખાલી પાર્ટી આવ્યા છે એટલે ટ્રાન્સપેરન્સીના લીધે આપણે ફરી વખત ટેન્ડર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. કોઈ પણ આર્કિટેક્ટ માટે અથવા કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ સંસ્થા માટે એ કોઈ પણ રીતે શરતો હળવી કરવામાં આવ્યું નથી અને આ કોઈ પણ રીતે આમાં આક્ષેપ જે છે એ તથ્ય વિહોણા છે. રાજકોટ સ્માર્ટ સિટીને લઈને બંને પક્ષ એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે કોઈ ચોક્કસ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડર રદ થઈ રહ્યા છે કે પછી કોઈ બીજું કારણ હોય, પરંતુ એક વાત ચોક્કસ છે કે જેની રાજકોટવાસીઓ રાહ જોઈ રહ્યા છે તે બહુહેતુલક્ષી 2700 કરોડનો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અધરતાલ પડ્યો છે. સંજય ટાક, ઝી મીડિયા, રાજકોટ. હળવાત કરીશું હવે ગરમીની. રાજ્યભરમાં આજે પણ તાપમાનનો પારો જરા ઊંચો જ રહ્યો હતો. આજે અચાનક જ ઉનાળાનો ચમકારો જોવા મળ્યો. હવામાન વિભાગે રજૂ કરેલા આંકડા પર જો નજર કરીએ તો આજે સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી અને વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસા અને ભુજમાં પણ 40 ડિગ્રી તાપમાનનો પારો રહ્યો, જ્યારે ભાવનગર અને દીવમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું. કંડલા પોર્ટ અને નલિયામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સમગ્ર શહેરોના મહત્વપૂર્ણ શહેરોના તાપમાન અમે આપને બતાવી રહ્યા છીએ. રાજકોટમાં 41 ડિગ્રી સૌથી વધુ તાપમાન જે છે તે અમુક શહેરોમાં જોવા મળ્યા હતા. ગાંધીનગરમાં પણ 40 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું છે, પરંતુ અમદાવાદમાં સામે પક્ષે 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું. વલ્લભ વિદ્યાનગરમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ ખાતે 40 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું. સમાચારોમાં આવીને નજર કરીશું કચ્છ એક્સપ્રેસ પર.
ભુજ કોલેજ હોસ્ટેલ છેલ્લા બે વર્ષથી બંધ હોવાથી એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા આરએનબી કચેરી ખાતે હલ્લાબોલ કરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હોસ્ટેલમાં નવું બિલ્ડિંગ બન્યું છે પરંતુ તે સોંપાયું નથી તો હોસ્ટેલમાં પાણીની પણ સગવડ નથી. ભુજના સુખપરના સ્વામિનારાયણ મંદિરમાં ચાર સાધ્વીની ધરપકડ કરાઈ. ગત વર્ષે થયેલા ઝઘડાને લઈને આ કાર્યવાહી હાથ ધરાઈ છે. ગત વર્ષે ઝઘડા મામલે ચાર સાધ્વી અને 23 પુરુષો સામે ફરિયાદ થઈ હતી. મુંદ્રા શાક માર્કેટ જર્જરિત હાલતમાં છે. આ અંગે વેપારીઓ દ્વારા ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી કરાઈ નથી. તૂટેલી છતના કારણે વેપારીઓ ભય હેઠળ જીવી રહ્યા છે. કચ્છ જિલ્લા કોર્ટ ખાતે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઈ, જેમાં 27 બેઠકો માટે કચ્છના 4 ઉમેદવાર સહિત કુલ 99 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા, જેમાં અંદાજે 77% મતદાન નોંધાયું હતું. અબડાસા તાલુકાની ખારી ગામમાં ખનીજ સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરાઈ હતી, જેમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તો વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. એમસીએક્સ દ્વારા ભુજમાં મીડિયા ટ્રેનિંગ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. 26 માર્ચે યોજાયેલા કાર્યક્રમમાં પત્રકારોને કોમોડિટી વિશે જાણકારી આપવામાં આવી હતી. એમસીએક્સમાં ટ્રેડિંગ કઈ રીતે કરાય, ઓપ્શનની અગત્યતા જેવા મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી હતી. કુળદેવી વિસલમાતા અને જખક દાદાને નમતા વાગડના ધાણીથરથી છસરા પગપાળા સંઘ દ્વારા પદયાત્રા યોજવામાં આવી હતી. રાસ ગરબા સાથે પદયાત્રાની શરૂઆત કરાઈ હતી. પીજીવીસીએલના નાયબ કાર્યપાલકનો દારૂ પીતો વિડીયો વાયરલ થતાં કાર્યવાહી હાથ ધરાઈ. રાપરના નાયબ કાર્યપાલક આરબી ડાભીની બદલી કરાઈ. અગાઉ દેવીરાવની ભાવનગર બદલી કરાઈ હતી તો હવે આરબી ડાભીની સુરેન્દ્રનગર બદલી કરાઈ છે. ભચાઉ ખાતે શહીદ દિનના ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઈ, જેમાં ભચાઉના માનવ સેવા સંગઠનના લોહાણા સમાજના યુવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે સ્વચ્છતા બદલ શાળાના આચાર્ય અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આટલું જ. થોડી ક્ષણોમાં ઝી વિશેષ સાથે જોડાઈ રહ્યા છે સહયોગી નિશિત રાજગુરુ. જોતા રહો ઝી 24 કલાક.